શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગુજરાતી વિષયમાં આજે આપણે પાઠ 18 નો ભણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, 18 માં પાઠનું નામ છે સુભાષિત. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર, કે જેમાં કંઈક સરસ મજાનું કહેવાનું, આપણને કંઈક જેના દ્વારા શીખવા મળે એને સુભાષિત કહેવાય. શુભ પ્લસ આશિત, આપણે સંધિ છૂટી પાડીએ સુભાષિતને, તો શુભ પ્લસ આશિત. આશિત એટલે કેવું અને શુભ એટલે સારું. જેમાં કંઈક સારું કહેવાનું હોય એને સુભાષિત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતો બોધ પ્રેરક હોય છે અને એમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી આપણને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં સુભાષિતોમાંથી માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણ દ્વારા અહીં આપણને કહેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુભાષિતો જે છે એ સુભાષિતો આપણે પહેલો સુભાષિત જોઈએ તો એમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, કે બીજા ઉપર આશા ન રાખો, જાત મેને જિંદાબાદ આપણે કહીએ છીએ ને, એ વાક્યને ચરિતાર્થ કરતો આ સુભાષિત છે. પૃથ્વી સમૂહ નહીં બેસણુ, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી સમાન એકે આસન નથી. તમે ગમે ત્યાં બેસો, ગમે ત્યાં જાઓ, પણ પૃથ્વી જેવું ક્યાંય તમને શાંતિ કે નિરાંતનો અનુભવ થાય નહીં. પૃથ્વી જેવું એકય આસન નથી કે ત્યાં તમે નિરાંતે બેસી શકો. આભસમૂહને છત્ર, આકાશને છત્રનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, કે આકાશ છત્રી જેવું છે જે તમને રક્ષણ આપે છે. આકાશ જેવું રક્ષણ આપતું છત્ર બીજે ક્યાંય નથી. પ્રેમ સહી નહીં માધુરી, પ્રેમ જેવી મીઠાસ એકેયમાં નથી. પ્રેમમાં જેવી મીઠાસ છે એવી એકેય વસ્તુમાં નથી. ભલે ગળ્યો પદાર્થ હોય, મીઠાઈ હોય, તો પ્રેમ જેવી મીઠાસ ક્યાંય નથી. તમે ગમે એવી મીઠાઈ ખાઓ, પણ તમારું મન ઉચ્ચક હોય, ઉચાટ હોય મનમાં, તો એ મીઠાઈની તમને મીઠાસ આવતી નથી, સ્વાદ આવતો નથી, પણ પ્રેમથી આરાધેલો સૂકો રોટલો પણ તમને મીઠો જ લાગે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, કે પ્રેમ જેવી એ કંઈ મીઠાસ નથી. આપસમોને મિત્ર, પોતે જાતે જ પોતાના મિત્ર બનો. તમે તમારા જ મિત્ર બનો, મિત્ર બનાવો, પણ ગમે ત્યારે તમને બીજો મિત્ર દગો દે તો કંઈ કહેવાય નહીં. તો પોતે તમે જાતે જ તમારા મિત્ર બનો અને પોતે જાતે જ તમારામાં શું પરિવર્તન લાવવું એ નક્કી કરો. તો પોતાના જેવો મિત્ર કોઈ નથી એવું આ ઉદાહરણ દ્વારા કહેવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું સુભાષિત લઈએ તો આ બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા આપણને કહેવામાં આવ્યો છે, કે મીઠી બોલી હોય ને તો મીઠી બોલીથી જગને જીતી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, કટુ વાણી કોઈને ગમતી નથી. કોયલ બોલતી હોય તો એનો અવાજ આપણને સાંભળવો ગમે, પણ કાગડાનો કર્કશ અવાજ ક્યારેય આપણને સાંભળવો ગમે નહીં. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ઘણું, વૃદ્ધ ગુમાવે તો બહુ બોલીને દેડકા. દેડકો હોય, ડ્રામ 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 આખો દિવસ ચોમાસામાં કરતો હોય, કોઈને સાંભળવું ન ગમે, ઘડીક અવાજ લાગે પડે ત્યાં થઈ કે આ બંધ થાય તો સારું હોય, આવો કર્કશ અવાજ ક્યાં આપણને સાંભળવા મળે. જ્યારે પોપટ કોયલ જેવા પક્ષીઓ જ્યારે બોલતા હોય તો થોડી વાર બોલતા આપણને થઈ કે આ વધારે વાર હજી બોલે તો કેવું સરસ મજાનું, આપણને એનો અવાજ સાંભળવો ગમે. તો એવી જ રીતે મીઠી વાણી બોલતા મનુષ્ય હોય તે વધારે પ્રિય લાગે અને કટુ વાણી બોલતા મનુષ્ય હોય તે આપણને પ્રિય લાગતા નથી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો સુભાષિત છે, તેમાં આપણને સતત આગળ વધવાની વાત કહેવામાં આવી છે, કે સતત પ્રયત્ન કરતા જાઓ તો ક્યારેક તમારી મંજિલ સુધી તમે પહોંચી જાઓ. રોજ થોડો 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 વાંચવાનું ચાલુ રાખો તો પરીક્ષા સુધીમાં તમે સરસ મજાનો કોર્સ પૂરો કરી શકો. બરાબર, થોડું થોડું કામ રોજ કરો તો આપણે કામનો ભરાવો ન થાય, અને જ્યારે સંપૂર્ણ કામ પૂરું થઈ જાય તો આપણે કેવું રાહતનો નિરાંતનો શ્વાસ
લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આ દોહામાં કહેવામાં આવ્યું છે કે ભણતા પંડિત નીપજે લખતા લહ્યો થાય, ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય. કે તમે સતત શીખતા આવ્યો તો શીખવાથી તમારામાં આવડત જાગૃત થાય, અને સતત લખવાનો પ્રયત્ન કરો તો લખવાના પ્રયત્નથી અક્ષર સારા થાય, અને ધીમે ધીમે જીમે ચાલતા થાવ ને તમે તો થોડું ચાલવામાં દરરોજ થોડું ચાલતા જાઓ તો ઘણું બધું પથ કપાઈ જાય. કહેવાનો અર્થ એ કે થોડું કામ રોજ પતાવતા જાઓ તો લાંબી ગાળે આપણને જ ફાયદો થાય છે, કામનું ભરાવાનું થાય. પરીક્ષાની તૈયારી કરવી હોય તો થોડું વાંચતા જાઓ, પરીક્ષકને આપણને જાજુ બધું વાંચવું ના પડે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે સુભાષિત છે તેમાં કહેવામાં વેરની વાત કરવામાં આવી છે કે કોઈની સામે વેર રાખો તો એ વ્યક્તિ તમારી સામે વેર રાખે. તો બેનો વેર ક્યારે પૂરો થતું જ નથી, પણ સમયના વેર વેરથી ટળેલા પાપ પાપથી ઔષધ સર્વ દુઃખનો મૈત્રી ભાવ સનાતન. જો વેરના બદલે વેર રાખો ને તો વેર ક્યારે સમાપ્ત થતું નથી. દુશ્મનીના બદલામાં દુશ્મની જ મળે, પણ તમારા દુશ્મન હોય તેની સાથે પણ તમે પ્રેમભર્યો વર્તાવ કરો તો ક્યાં